જો મિત્રો તમે જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ અથવા તો મેઇન્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો અનકેડમી પર એક નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે જે બેચનું નામ છે સારથી જે બે જૂનથી આ બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે કોમેન્ટ પિન કરી લે છે ત્યાંથી તમે આ બેન્ચમાં જોઈન કરી શકો છો અને જ્યાં પણ કોડ માંગી ત્યાં મિત્રો ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તરત જ મળી હશે એના સિવાય તમે ડિવાય એસો ડિવાય મામલતદાર પ્રિલિમ્સ અથવા તો મેઇન્સ એક્ઝામની તૈયારી કરતા હોય જીપીએસસી ક્લાસ થ્રી એસટીઆઈની પણ હોય તૈયારી કરતા હોય તો તમે એની પણ બેંચમાં જોઈન કરી શકો છો એ બેન્ચનું નામ છે સારથી એની પણ લિંક તમને કોમેન્ટ પિન કરી અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો કેટલા કેટલા મંથનું તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો કેટલો પ્લાન આપેલો છે શું પ્રાઇસ છે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સિક્સ મંથનું લો છો તો તમે આ પ્રાઇસ રહેશે ટ્વેલ્થ મંથનું લો છો તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બે વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને જ્યાં પણ રેફરલ કોડ માગે ત્યાં ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે ઓકે એના સિવાય બીજું કે મિત્રો તમને ખબર જ હશે કે અન એકેડમી ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે જ્યાં તમને ઘણી બધી ફેસિલિટીઝ અને બેનિફિટ્સ મળતા હોય છે જેમ કે રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયરિંગ સેશનમાં તદ્દન તમને ઓફલાઈન જે ક્લાસીસમાં અનુભવ જોવા મળે છે એવો જ તમને અનુભવ ઓનલાઈન ક્લાસીસમાં જોવા મળશે એટલે કે તમારે જે પણ લેક્ચર્સ દરમિયાન જે પણ તમને ડાઉટ આવે છે કંઈ પણ ક્વેશ્ચન હોય પૂછવો હોય તો ડાઉટ ક્લિયરિંગ સેશનનું રેગ્યુલર દરરોજ આયોજન કરવામાં આવે છે તો ત્યાં તમારે તમારો જે પણ પ્રશ્ન હોય એ પૂછી શકો છો આનું સમાધાન મેળવી શકો છો બરાબર એના સિવાય જો કે કે તમને કોઈ સબ્જેક્ટ કોઈ સર જોડે ફાવતું નથી જેમ કે પોલિટી તમે ભણો છો પરંતુ રવિકુમાર સાહેબ જોડે તમને ભણવાની મજા નથી આવતી અથવા તો એમનું ભણાવવાની જે સિસ્ટમ છે એ તમને ખ્યાલ નથી આવતી તો તમે બીજા કોઈ સર સાથે પણ પોલિટી સબ્જેક્ટ્સ ભણી શકો છો એવા ઓપ્શન પણ તમને મળી જશે કે તમે એક જ સબ્જેક્ટને અલગ અલગ ફેકલ્ટી સાથે ભણી શકશો એના સિવાય તમને ફ્રી પીડીએફ મટીરિયલ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે જે પણ તમારું જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસી રિલેટેડ સબ્જેક્ટ્સ હોય જે પણ લેક્ચર હોય એ પ્રમાણે તમને પીડીએફ મટિરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે બિલકુલ ફ્રીમાં બરાબર તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારે જોઈન કરવી બેન્ચ તો જોઈન કરી શકો છો આવનારી બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ માટે પણ તૈયારી કરતા હોય તો તમે ટ્વેલ્થ મંથનું અથવા તો ટ્વેન્ટી ફોર મંથનું સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો અને કોડમાં ડીડી ટેન કોડ જ નાખવાનો છે તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તરત મળી જશે બરાબર નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકના અડે આપણું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જીપીએસસી ક્લાસ ટુ અને જીપીએસસી ક્લાસ થ્રી એટલે કે ડીવાય ડીવાય મામલતદાર એક્ઝામમાં થોડા ફેરફાર જોવા મળી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ નોટિસ ગઈકાલે જાહેર કરવા કરી દેવામાં આવી છે ઓફિસિયલી જીપીએસસી દ્વારા તો કેટલાક ભરતી બાબતે સુધારા થયા છે તો શું છે આપણે આગળ વિડીયોમાં ઓફિશિયલી નોટિફિકેશન આધારે માહિતી મેળવીશું એન્ડ બીજું કે મિત્રો જીપીએસસી ક્લાસ ટુ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે ફિઝિકલ ટેસ્ટ છે તો એનું ગ્રાઉન્ડ નક્કી કરી દેવામાં આવેલું છે ક્યાં તમારી જે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને કોને કયા દિવસે ટેસ્ટ છે એટલે કે એક્ઝામ છે ફિઝિકલ એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે કે કોને કયા દિવસે આપવામાં આવશે બરાબર તો એ પણ ખાસ જાણી લોજો આ બે નવા અપડેટ છે અત્યાર સુધીના જીપીએસીના ઓકે તો વધુ ડેમેઝ કરે કે આપણે આગળ વિડીયોમાં જોઈએ અને બીજું કોઈ મિત્રો જો તમે જીપીએસીની તૈયારી કરતા હોય અથવા તો કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય અને રેગ્યુલર ભરતી બાબતે અપડેટ રહેવા માંગતા હોય તો આપણી ચેનલ પર ન હોય અને સબસ્ક્રાઈબ કરવાનો ભાગ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આજે લેટેસ્ટ અપડેટ છે જીપીએસસી ક્લાસ ટુ પીઆઈનું બરાબર કે તમારી ફિઝિકલ ટેસ્ટ ક્યારે છે કયું ગ્રાઉન્ડ છે અને કોને ક્યારે ટેસ્ટ આપવાની છે ફિઝિકલ ઓકે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ ટુ જાહેરાત ક્રમાંક એકસો દસ બે હજાર તારીખ ત્રણ એક બે હજાર એકવીસના રોજ યોજાયેલ પ્રથમ પ્રાથમિક કસોટીના અઢાર ત્રણ એકવીસના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામને આધારે શારીરિક કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉત્તીર્ણ થયેલા કુલ એક હજાર સાતસો ને બોતેર ઉમેદવારની શારીરિક કસોટી અથવા તો શારીરિક માપ કસોટી ચૌદ છ બે હજાર એકવીસથી અઢાર છ બે હજાર એકવીસના સમયગાળા દરમિયાન નીચે દર્શાવેલ મુજબ યોજાનાર છે જેની સંબંધી તમામ ઉમેદવાર નોંધ લેવામાં લેવા વિનંતી ઉમેદવારે તેમ તેમને જે દિવસ ફાળવવામાં આવે છે આવે છે તે દિવસે સવારે સાડા ચાર કલાકે સ્થળ ઉપર હાજર રહેવાનું થશે ઓકે તો સમય ખાસ યાદ રાખજો સવારે સાડા ચાર વાગે તમારે જે સ્થળ છે ત્યાં હાજર રહેવાનું છે જે દિવસે તમારી ફિઝિકલ ટેસ્ટ છે એ દિવસે સવારે સાડા ચાર વાગે ઓકે ખાસ યાદ રાખજો કેમ કે રિપોર્ટિંગને બધું થશે એટલે થોડા વહેલા પછી જાવ ઓકે ઓકે તો તમે એ જોઈ શકો છો કે તમારી એક્ઝામ ક્યારે છે હવે અહીંયા આપેલું છે ચૌદ જૂન પંદર જૂન સોળ જૂન સત્તર અઢાર જૂન બરાબર આ ચાર દિવસની વચ્ચે તમારી ટેસ્ટ પૂરી થઈ જશે એક હજાર સાતસો બોતેર ઉમેદવારની બરાબર ઓકે તો જે ચૌદ જૂન છે એમાં ફિમેલ છે બરાબર ચૌદ જૂને ફિમેલને બોલાવવામાં આવેલા છે અને એમાં બસો અઠ્ઠાણું કેન્ડિડેટ છે પછી પંદર જૂનમાં ત્રણસો સિત્તેર મેલ છે એમાં ત્રણસો સિત્તેર કેન્ડિડેટ છે ઓકે પછી સોળ જૂન ત્રણસો સિત્તેર એવી રીતે તમે અહીંયા નીચે વધુ જોઈ શકો છો ઉમેદવારે જાણવામાં આવ્યો કે તે પ્રમાણે કે કોવિડ માટે બરાબર ઓકે અડતાલીસ અને બીજું કે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા કોવિડ રિપોર્ટની વાત કરવામાં આવેલી છે કે નેગેટિવ સાથેનો રિપોર્ટ પણ ઉપરોત સ્થળે તેઓને પ્રવેશપત્રમાં જે તારીખે ફાળવામાં આવે તે દિવસે અચૂક સાથે લઈને આવવાનો રહેશે જેના વગર પી પીટી અથવા તો પીએસટીમાં પ્રવેશ મળશે નહીં જે ઉમેદવારે કોવિડ નાઇન્ટીન રિપોર્ટ પોઝિટિવ આવે તેવા ઉમેદવારો માટે પીટીનું અલગથી આયોજન કરવામાં આવશે બરાબર એટલે કે તમારે પોઝિટિવ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે ફરીથી તમારું તમારા માટે અલગથી આયોજન કરવામાં આવશે અને પરંતુ તમારો જે રિપોર્ટ છે એ સાથે લઈને જવાનો રહેશે બરાબર ખાસ યાદ રાખજો બરાબર ઉમેદવારે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ગેટ નંબર ટુ ખાતે પ્રવેશ મેળવવાનો રહેશે પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળ શોધવામાં તકલીફ ન પડે તે માટે પરીક્ષા સ્થળની અગાઉથી મુલાકાત લેવા સૂચન બરાબર એટલે કે પરી આ જે તમારું સ્થળ છે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ગાંધીનગર ખાતે એમાં ગેટ નંબર ટુ છે ત્યાં તમારે ત્યાંથી તમારે પ્રવેશ મેળવવાનો રહેશે અને બીજું કે તમને અગાઉથી તમે એકવાર ગ્રાઉન્ડ પણ ચેક કરી આવજો હવે આપણે જોઈશું જે શું જીપીએસસી ક્લાસ રીમમાં અને ડીવાય મામલેદારની જે ભરતીમાં સુધારો થયો છે તેમાં શું સુધારો થયો છે એ પણ જોઈ લઈએ તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અગત્યનો સુધારો નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ ધોરણની જગ્યા ઉપર ભરતી ભરતી માટે આયોગ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર અગિયારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર વીસ એકવીસ અંતર્ગત નાયબ શિક્ષણ અધિકારી વર્ગ ત્રણ એટલે કે ગુજરાત જાહેર સેવાની નીચેની ટાઈમ ટેબલમાં દર્શાવ્યા મુજબ કુલ સાત જગ્યામાં ઉમેરો કરવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો ટોટલ કેટલી સંખ્યા કેટલી પહેલાં પોસ્ટ હતી એમાં સાત જગ્યાનો વધારાનો ઉમેરો કરવામાં આવેલો છે એટલે જગ્યામાં વધારો ઉમેરો થયો છે બરાબર અને કેટલી સાત કેટલી જગ્યા ઉમેરી છે તો ટોટલ સાત જગ્યાઓ ઉમેરો ઉમેરવામાં આવેલી છે તો સાત જગ્યા એટલે વધારે કેટલી જગ્યા થી એક બસો ચોસઠ જગ્યા રહેશે બરાબર જેના સમયથી નોંધ લેવી બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ટોટલ જગ્યા નાયબ શિક્ષણ અધિકારી બસો સત્તાવન છે